શહેરમાં વધતા જતા અંગ્રેજી અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને સચિન મગદલ્લા રોડ ખાતે આવેલા નાલંદા ગુરુકુળના વિદ્યાર્થીઓએ જનજાગૃતિ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરતમાં સચિન મગદલ્લા રોડ ખાતે આવેલા અનાંગેશ્વર વિદ્યા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાલંદા ગુરુકુળ વિદ્યાલય દ્વારા માતૃભાષા દિન અંતર્ગત જનજાગૃતિ રેલી કાઢવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિદ્યાલયમાં બાળકોની એવી માંગણી છે કે જે પણ બાળકોનું પ્રાથમિક શિક્ષણ હોવું જોઈએ તે ગુજરાતીમાં જ હોવું જોઈએ. બાળકોનું માનવું છે કે ઉચ્ચતમ શિક્ષણમાં પણ તેમના પાઠ્યપુસ્તક કે અભ્યાસક્રમ તેમની માતૃભાષામાં જ શીખવાય અને ઉચ્ચતર શિક્ષણના તમામ પુસ્તકો પણ તેમની માતૃભાષામાં જ પ્રાપ્ત થાય. તેથી તેમણે જનજાગૃતિ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. કેમેરામેન દિવ્યાસ પરમાર સાથે પરિણ પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. અમે લોકોએ અહીંયા માતૃભાષાની રેલી કાઢી હતી. અમે એવું માંગીએ છીએ કે અમારા જેટલું પણ પ્રાથમિક શિક્ષણ છે બધું માતૃભાષામાં હોવું જોઈએ. દરેક બાળકને એ હક છે કે એ માતૃભાષામાં જ ભણે, ને અમને અમારા સપના પણ માતૃભાષામાં જ જોવા મળે છે. ખરેખર આજે બહુ બધી ઇન્ટરનેશનલ સ્કૂલો આવી ગઈ છે, ને ઘણા બધા બાળકો એવા હોય છે કે જેમને પોતાનું નામ પણ ગુજરાતીમાં લખતા નથી આવડતું, ને એવા ક્રેઝની વચ્ચે અમે લોકોએ એવો વિચાર કર્યો છે કે બધા માટે જ માતૃભાષા એ ખૂબ જ જરૂરી છે.